બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકાના 16 કોંગ્રેસના નગરસેવકોને પોતાના સભ્યપદને યથાવત રાખવા માટે ગુજરાત હાઈકોર્ટમાંથી આજે આદેશ મળ્યો છે. ધાનેરા નગરપાલિકાના કુલ 17 નગરસેવકોને ગત ડિસેમ્બર માસમાં કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશને વિકાસના કામોમાં ગેરરીતિ મામલે આખે આખા કોંગ્રેસ પક્ષના પ્રમુખ ઉપપ્રમુખ સહિત 17 નગરસેવકોને સભ્યપદેથી દૂર કરવાનો હુકમ કરતાં ધાનેરા નગરપાલિકામાં ભૂકંપ સર્જાયો હતો. સરકારના નિર્ણય સામે કોંગ્રેસ પક્ષના નગરસેવકોએ ગુજરાત હાઈકોર્ટમાં સભ્યપદ પાછું મેળવવા માટે રજૂઆત કરી હતી, જેના પગલે આજરોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોંગ્રેસ પક્ષના તમામ 16 નગરસેવકોને પોતાના સભ્યપદ ઉપર યથાવત રાખવા માટેનો આદેશ કરતાં કોંગ્રેસ પક્ષના નગરસેવકો તેમજ સંગઠનના હોદ્દેદારો ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. ભારતીય જનતા પાર્ટીના 11 નગરસેવકોએ મુખ્યમંત્રી સુધી વિકાસના કાર્યમાં ગેરરીતિ થઈ હોવાની રજૂઆત કરી હતી, જેના પગલે ગુજરાત સરકારમાંથી તપાસનો રેલો ધાનેરા સુધી આવ્યો હતો અને આખરે તપાસ પૂરી થયા બાદ કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશને કોંગ્રેસના તમામ 17 સભ્યોને સભ્યપદેથી દૂર કર્યા હતા, જેની સામે કોંગ્રેસ પક્ષના સદસ્યોએ ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરતાં આજરોજ ગુજરાત હાઈકોર્ટે હજુ આ મામલે યોગ્ય તપાસ કરવા માટે જણાવી એકતરફી ચુકાદાને માન્ય ન રાખી કોંગ્રેસના તમામ 16 સભ્યોને સભ્યપદે રાખવા માટે આદેશ કર્યો છે. છેલ્લા 3 વર્ષ પહેલાં ચૂંટણી હતી અને એમાં અમને પ્રજાનો આશીર્વાદ મળેલો હતો અને 18 સીટો પણ આવેલી હતી અને એ દરમિયાન અમારા ગામમાં અમે બધા વિકાસના કામો કર્યા છે. મોહ બાપજી હોય કે પ્રાર્થના શેડ હોય, બોર હોય કે રસોડું હોય, એમાં 1.5 લાખ લોકો પણ જમ્યા છે આ વખતે કોરોનાની અંદર. અને જે ભારતીય જનતા પાર્ટીના લોકોએ જે આ વિકસા કામને ખોટો વિરોધ કર્યો છે અને જે મહાપુરુષો આપણા જે દેશના અંદર બલિદાન આપ્યું છે, મહારાણા પ્રતાપ હોય, શિવાજી હોય કે ઝાંસીની રાણી હોય, ગોધી બાપુ હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ હોય, એમના બધાના મહાપુરુષોના પણ અમે અષ્ટજીય પણ મૂક્યા છે અને એ કામની અંદર કોઈ પણ અમારી કોઈ કોમી ખોટાક નહીં રહી ગઈ હોય તો આમાં આટલો મોટો આક્ષેપ ન કરાય અને ખરેખર આ ગામના વિકાસ માટે કરે અને આ લોકો આવો આક્ષેપ કરીને ખોટો ગામનો વિકાસ રડતો હોય એટલે આવું કામ ન કરવું જોઈએ. કારણ કે આ બધું છે એ લોકોની હાથે છે અને આપણે લોકો માટે કર્યું છે, કોઈ આપણા ખેતરે કે આપણે ઘરે લઈને જઈને નથી કર્યું, તો જેથી કરીને આપણને તકલીફ પડે. એટલે ખરેખર મારે તો આજે મોહા બાપજીના શરણાતે એમાં હું બેઠો છું, તે ભગવાનને હું એવી પ્રાર્થના કરો કે એમને સદબુદ્ધિ આલે અને ગામનો વિકાસ થવા દે, તો એ જ વાત આ મારી વાત પૂરી કરું છું. જય હિન્દ જય ભારત. શું ચુકાદો આપ્યો કોર્ટ? ચુકાદો કોર્ટે એવો આપ્યો છે કે કોર્ટની અંદર એકતરફી નિર્ણય લીધો હતો જે સરકારે, એ નિર્ણયને પાછો રિટર્ન કર્યો છે કે તમે વ્યવસ્થિત તપાસ કરો અને આ બાબતે એક જ બોડીએ એવું ખોટું કર્યું હોય એ વાત જણાતી નથી, એટલે ખરેખર ફરતી નિયામક નગર નિયોજને ત્યાં પાછું કોર્ટમાં પાછું રિપ્લાય કર્યો છે કેસને. કોંગ્રેસ પક્ષના સદસ્યોને એક માસ પછી પોતાનું સભ્યપદ પાછું મળતા આજે ભારે ઉત્સાહ સાથે પગપાળા મામા બાપજીના મંદિરે પહોંચ્યા હતા. કોંગ્રેસ કાર્યકર્તાઓએ ઠેર ઠેર ફટાકડા ફોડી કોર્ટના આદેશને વધાવ્યો હતો. કોંગ્રેસ શાસિત જે નગરપાલિકા કોર્પોરેટરોને જે સરકારે કિનાખોરી કરીને જે સસ્પેન્ડ કર્યા હતા, તે આજ રોજ જે અમને હાઈકોર્ટે અમને નિર્ણય આપ્યો છે, અમારી બોડી ચાલુ રાખી છે, ઉપપ્રમુખને પ્રમુખને બંનેને ચાલુ રાખી છે.